तथापि मां व्यारा जनरल हॉस्पिटल मुद्दे योजाई हती बैठक व्यारा सर्किट हाउस खाते मंत्री कुंवरजी हळपति अने आदिवासी आगेवानो साथे थई हती। बैठक कुंवरजी हळपति ने मंत्री पद नो नसो चढ़ो होय तेवा दृश्य सामे आव्या छे। मंत्री हळपति ने जाहिर सभा में कह्युं हतुं के आदिवासी ने कथड़ी नाखवा माटे भारतीय जनता पार्टी कार्यकर्ताओ सक्षम छे। त्यारे जनरल हॉस्पिटल मुद्दे रजूआत करवा आवेल आदिवासी आगेवानोए मंत्री ने खखड़ाव्या हता, तो आदिवासीए आगेवानीनी रजूआत सांभळ्या वगर मंत्रीए टेबल फोड़ीने पकड़ो हतो रस्तो। आ साथे साथे आगेवानोने सवाल करता मंत्री हळपतिनुं गैरवर्तन सामे आव्युं छे। तापीमां मंत्री हळपतिनी दादागीरी सामे आदिवासी आगेवानो लाल गुम थया छे। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73મા જન્મદિવસ નિમિત્તે અમારા જે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી ચાલનારા કાર્યક્રમના ભાગરૂપે આજે પાટી જિલ્લાની અંદર પ્રભારી મંત્રી મુકેશભાઈના સાનિધ્યમાં બ્લડ બેંક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ આજે 101 જેટલી બોટલ અહીંથી બ્લડ બેંક કેમ્પ કરવામાં આવશે અને એની સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહને જામ ભરવા માટે અમે અહીં આજે આવ્યા હતા। સ્થાનિક લોકો આદિવાસી લોકો જે છે તેમને હું કહેવા માંગુ છું, અમે પણ હું પોતે પણ આદિવાસી છું, આદિવાસીનું અહિત થાય તેવું અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર કે મુખ્યમંત્રી કરવાના નથી। અહીંની જયારે પ્રભારી મંત્રી તરીકે મુકેશભાઈની જવાબદારી છે, હું પણ એટલા સતત છે, એટલે જે પીપીપી ધોરણે જે અમે હોસ્પિટલ આપવાના છે એમાં મેડિકલ કોલેજ આવશે અને મેડિકલ કોલેજને કારણે આદિવાસીઓને જુદા જુદા જિલ્લાઓમાં જવું પડતું હતું, તે હવે જવું પડશે નહીં। 300 ગ્રેડ સુધીની જે સુવિધા છે તે નિઃશુલ્ક પ્રમાણે આપવામાં આવશે। ત્યાર પછીની જે ખર્ચ છે એમાં આયુષ્યમાન ભારત કાર્ડ એટલે 10 લાખ સુધીનો એમને સારવાર આપવામાં આવશે। એટલે હું માનું ત્યાં સુધી આદિવાસીઓ એક પણ રૂપિયો હવે પોતાના ગજવામાંથી કાઢવાનો રહેતો નથી અને આપણે સમય બરબાદ કરીને સુરત સુધી હૃદય રોગ આવતો હોય, ફ્રેક્ચર થતું હોય ત્યારે જે જવું પડતું હતું એને કારણે હવે આપણને ઘર બેઠા આ બધી સગવડો મળવાની છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી। ખાસ કરીને મારા પાટી જિલ્લાના પ્રભારી મંત્રી અને મુકેશભાઈ અને સાથે સાથે પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને અભિનંદન આપવા જોઈએ। જયારે જયારે અમે રજૂઆત કરીશું ત્યારે મક્કમતાથી નિર્ણય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ લઈ રહ્યા છે। 5 કરોડનો ચેક એડવાન્સમાં આપી દીધો છે, આવનારા દિવસોમાં ફરી પાછા અમે 25 કરોડનો ચેક આપતા તરત આગળ વધી રહ્યા છે। એટલે આદિવાસીઓને તાપી જિલ્લામાં કોઈ કાળે અન્યાય ન થાય એની પૂરેપૂરી તકેદારી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાખી રહી છે। હોસ્પિટલમાં તમે જોયું છે અત્યારે જેટલા બી વિરોધ કરી રહ્યા છે એમાં બધા જે ભણેલા ભણેલા વર્ગ છે એ લોકો વિરોધ કરી રહ્યા છે। એ લોકોને ખબર જ નથી પીપીપી ધોરણ ચાલતી આપણે દાહોદ ગોધરાને તમે જોઈ આવો, ત્યાં કોઈ પણ પ્રકારનો એક રૂપિયો ખરીદવાનો એમને રહેતો નથી, બધી સારવાર મફતમાં આપવામાં આવે છે અને 300 ગ્રેડ પછીની પણ જે સારવાર હશે એ આયુષ્યમાન કાર્ડમાં એમને વળતર મળી જ જવાનું છે। એટલે ખોટા ઉશ્કેરીજનક કરનારા લોકોને એક ડર છે, ખાસ કરીને મારા આદિવાસી સમાજના ડોક્ટરો છે તે પણ એમાં જોડાયા છે કે આપણી બધી સેવાઓ હવે ત્યાં પીપીપી ધોરણે ચાલશે, સારી સારવાર આપવામાં આવશે અને તેને કારણે આપણી હોસ્પિટલો બંધ થઈ જાય એવો એમને ડર છે। વાસ્તવિક પ્રમાણે આ સાચી વાત છે, તે હકીકત છે, બાકી આદિવાસીઓ કોઈ ઉશ્કેરીજનક કરવા માટે અમારા આદિવાસી ઘોડો છે, તમે એને એકવાર કહીને કે આ રીતે જગ્યા આવવાનું છે તે પહોંચી જાય, તો સાચી હકીકત છે તે જાણતો નથી। ત્યારે હું આજે આ લેવલ ઉપરથી તમારા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે આદિવાસીઓને માટે કોઈ ગભરાવાની જરૂર નથી, તમને જો કોઈ તકલીફ પડશે તો અમે મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવાના છે અને આજે એ લોકોનો એક ડર છે તમે આયુષ્યમાન ભારત કાર્ડ 2-5 વર્ષ પછી બંધ કરી દેશો તો અમારે અહીંયા પૈસા આપવા પડશે આ હોસ્પિટલમાં, તો હું કહેવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રી 5 માંથી 10 લાખ કરી શકતા હોય તો 10 માંથી આગળ પણ વધારી શકે, આ યોજના બંધ કરવાના નથી। અગાઉની કોઈ સરકાર આવી કોઈ યોજના જાહેર કરી નથી, એટલા માટે ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
हूँ लालसिंह गामित, एक आदिवासी सामाजिक कार्यकर्ता। आजे अमारा जे गुजरात राज्यना राज्यकक्षाना आदिजाति मंत्री छे कुंवरजीभाई हड़पति, एमने साथे जे सरकारी सिविल हॉस्पिटल थवा जाई रही छे एमने बाबते जे खानगीकरणनी वात हती ए लईने अमे लोको एमने मळवा माटे एमने जे समय आपेलो 12:30 तो राह जोता हता। पण ए पहेला एमने कोई जग्याए मीटिंग करी भाजपना कार्यकर्ताओ साथे। ए कार्यकर्ताओं ने एमने एवं कीधु कि जे आंदोलन करे छे आ सरकारी हॉस्पिटल ने खानगीकरणनी विरुद्ध में एमने कचड़ी नाखवा माटे भाजपना कार्यकर्ताओ सक्षम छे। ए वात ज्यारे कुंवरजीभाई आव्या अमारी साथे मीटिंग करवा माटे ए वात हमें करी के तमे आनो खुलासो करो आ वीडियोनो के तमे आजे जे तमारा कार्यकर्ताओ साथे जे वात करी छे ए शुं कहेवा मांगे छे, एटले ए दादागिरी करीने टेबल ठोकीने उठीने जता रह्या, कोई पण प्रकारनी अमारी साथे वात करी नथी एमणे। दिलीप कामित, सेवानिवृत्त अधिकारी। શું આજે રજૂઆત કરવા આવ્યા તને? શું આજે આગેવાનો દ્વારા ફોન આવ્યો હતો કે મંત્રીશ્રી આવવાના છે અને મળવા બોલાવ્યા છે વ્યારાની હોસ્પિટલ ખાનગીકરણ થાય છે એ બાબતે। એકચ્યુઅલ આખા દેશમાં બધું ખાનગીકરણ થાય છે, અમારો તો એનો વિરોધ છે, ને હોસ્પિટલ તો આદિવાસીઓ માટે ઉપયોગી છે એની રજૂઆત કરવા આવ્યા, તો મંત્રીશ્રી રજૂઆત સાંભળવા તૈયાર નથી। પીપીપી મોડેલ સમજાવ્યા, પીપીપી મોડેલ આવવાથી આદિવાસીઓને ભયંકર નુકસાન છે। જે કોઈ સરકારો બની અત્યાર 1950 પછી જે સરકારો આવી તમામે આદિવાસીઓનું શોષણ કર્યું છે। 1950માં ભારત દેશનું સંવિધાન આવ્યું ત્યાર પછી આદિવાસી ગુલામ થઈ ગયો એવી અમારી લાગણી છે। ખરેખર આદિવાસીઓની સંપત્તિ લૂંટવા માટે જ લોકશાહી આવી હોય એવું તાદસ દેખાય છે ને એનો ઉદાહરણ દાખલો છે। જ્યારે અમારો મંત્રી ટેબલ ઠોકીને અમને દાદાગીરી કરીને જઈ શકતો હોય તો અમે સરકાર પાસે બીજી શું આશા રાખી શકીએ? કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ મંત્રી ગુજરાત રાજ્ય આવ્યા હતા ને એ વાત કરવાય તૈયાર નહીં, ભાગતા હતા, બોલાવીને વિનંતી કરીને સાંભળવા લાવ્યા, એમણે એમની બે વાત કરીને અમારી વાત સાંભળ્યા વગર ભાગી ગયા। એમને કયા વિડીયો બાબતે રજૂઆત કરવામાં આવી? એ સવારે કંઈક એ લોકોની સભા હતી એમાં જે એમણે નિવેદન આપ્યું એ જ બાબતે અમે પ્રશ્ન કર્યો હતો ને એમાં એ ઉશ્કેરાઈ ગયા ને દાદાગીરી કરીને જતા રહ્યા। મેડિકલ કોલેજ આવવાની છે અને મેડિકલ કોલેજ થ્રુ આગળ હોસ્પિટલ ચાલશે એવી વાત થઈ રહી છે, લઈને આપ શું કહેશો? મેડિકલ કોલેજ હોય કે નર્સિંગ કોલેજ હોય, આદિવાસીઓને લૂંટવા માટે ઇજારદારો કે પૈસાદારોને રૂપિયા પહોંચાડવાની સરકારની નીતિ છે, બાકી આદિવાસીઓનું ક્યારેય ભલું થયું નથી। જ્યારે આદિવાસી ભણતો થયો તો ભણવાનું મોંઘું કરી નાખ્યું, સારવાર લેતો થયો તો હોસ્પિટલો વેચી દે છે, જ્યારે નોકરી કરતા થયા તો નોકરીઓ કાઢવા માટે આ પ્રાઇવેટાઇઝેશન કરે છે, તો સરકાર શું આદિવાસીઓનું ભલું કરવાનો? આદિવાસી ભારત દેશનો મૂળ માલિક છે, એની આ દશા કરી નાખી છે।